નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય ગણિત છે તેમાં સામયિક મૂલ્યાંકન કસોટી પેપર છે તેનું આપણે સોલ્યુશન કરીશું. અહીં પ્રશ્ન 1 તમને આપવામાં આવેલ છે કે પ્રશ્નોના જવાબ છે તે આપવાના છે. તેમાં પહેલો ક્વેશ્ચન તમને કરવામાં આવેલ છે કે બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે તે લખવાનો છે. તો પહેલા ક્વેશ્ચનમાં આન્સરમાં આવશે તમારે 2. બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 2. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ, સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો તેમાં આવશે 9. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ, 45 અને 50 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 45 અને 50ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા કઈ? 47. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ, 15ના અવિભાજ્ય અવયવ લખો. 15ના અવિભાજ્ય અવયવ ક્યાં ક્યાં છે? તો કે 3 અને 5. આ થશે. ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન, 12ના બધા અવયવો લખો. 12ના અવયવ ક્યાં ક્યાં થાય? 1 2, એટલે કે 12 જે ઘડિયામાં આવતું હોય તે. તો કે 1 2 3 4 6 અને 12. આમ થશે. હવે ત્યારબાદ પ્રશ્ન 2 જોઈએ, તો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે. તો અહીં તમને પહેલો કીધો છે કે 49ના અવિભાજ્ય અવયવ છે તે પાડો. હવે 49ના અવિભાજ્ય અવયવ પાડવાના છે, તો અહીં 49 લખીએ. હવે 49ના 2 વડે ભાગ પાડીએ તો 24 2 48 થશે. ત્યારબાદ 24ના પણ 2 સાથે આપણે ભાગ પાડીશું તો 12 2 24 થશે. ત્યારબાદ 12ના 2 વડે ભાગ પાડીશું તો 2 6 12 થશે. હવે 6ના પણ ભાગ પાડીશું એટલે 2 વડે, એટલે કે 2 3 6 થશે. હવે 2 વડે થશે નહીં, માટે 3 વડે લેવા પડશે. તો કે 3 1 3. આમ થશે. હવે શું કરવાનું? તો કે ડાબી સાઈડ જે તમને સંખ્યા આપેલી છે એનો શું કરીશું? ગુણાકાર થશે. આ બધી જ સંખ્યાઓનો શું થશે? ગુણાકાર. તો હવે શું થશે? 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 ×
गुणिया बे गुणिया त्रण आ रीतना छे तो तमारे भाग पड़से। आ बधाईनो शू करवानो छे आपणे गुणा। हवे पछी बीजो प्रश्न जोईए तो छ अने छ आठ अने बार ना बे सामान्य अवयवी शोधीने लखो। आम कयुं छे तो सौ प्रथम तो आप छ ना लखीशू तो छ ना अवयव आप लखीए तो छ त्यार बाद बार छ दू बार छ तेरी अठार छ चौक चौबीस छ पीचा तीस छाए छत्रीस छ सत्ता बेतालीस छ अठा उनतालीस छ नवा चौपन अने छ दान साठ। आम थशे हवे केना पाड़वाना छे आठना कीधुं छे तो आठना पर भाग पाड़ीए आठ एका आठ आठ दू सोळ आठ तेरी चौबीस आठ चौक बत्रीस आठ पंचा चालीस आठ छ अड़तालीस आठ सत्ता छप्पन आठ आठ चौसठ अठा नवा बोतेर अने आठ दार एंसी। आम थशे हवे બારના કરવાના છે તો તેમાં પણ એમ જ બાર એકા બાર બાર દૂ ચોવીસ બાર તેરી છત્રીસ બાર ચોક ઉણતાલીસ બાર પંચા સાઠ બાર છ બોતેર આમ થશે। હવે આમાંથી સામાન્ય કયા આવે છે તે શોધવાનું છે તો છ છે ત્રણેયમાં આવતા નથી બાર છે તે પણ ત્રણેયમાં આવતા નથી
બાર છે તે પણ ત્રણેયમાં આવશે નહીં, અઢાર છે તે પણ આવતા નથી, હવે ચોવીસ છે તે આવશે, માટે એક ચોવીસ થશે પહેલું તો સામાન્ય અવયવ ચોવીસ, ત્યારબાદ ત્રીસ પણ નહીં આવતા, છત્રીસ પણ નથી આવતા, બેતાલીસ પણ નથી આવતા, અડતાલીસ આવશે, અડતાલીસ ત્રણે ત્રણમાં આવે છે, આ બે છમાં, ત્યારબાદ આઠમાં પણ અડતાલીસ છે અને બારમાં પણ અડતાલીસ છે, આ રીતના છે, તો જવાબમાં શું આવશે ચોવીસ અને અડતાલીસ, ત્યાં લખીશું ચોવીસ અને અડતાલીસ, આમ થશે. ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે કે નીચેના દાખલા છે એ ગણવાના છે, તો અહીં પહેલો છે એ ગુસા શોધવાનું કીધું છે, તો અઢાર અને ચોવીસના ગુસા છે તે શોધવાના છે, તો અહીં આપણે જોઈએ સૌ પ્રથમ અહીં અઢારના શોધીશું, ત્યારબાદ અહીં આ સાઈડ આપણે ચોવીસના કરીશું, હવે અઢારના ભાગ અલાવીએ તો બે નવા અઢાર થશે, બે વડે અલાવીએ એટલે, ત્યારબાદ હવે બે વડે નહીં હાલે એટલે ત્રણ તેરી નવ અને ત્રણ એકા ત્રણ આમ થશે, હવે ચોવીસને ચલાવીએ તો બે ના કર્યામાં બે વડે ચલાવીએ એટલે બાર દુ ચોવીસ થાય, ત્યારબાદ હવે ત્રણ વડે ચાલશે તો કે ત્રણ ચોક બાર આમ થશે, ત્યારબાદ હવે બે વડે ચલાવીએ એટલે બે બે ચાર અને બે એકા બે આમ થશે, હવે ગુસા એટલે કે સામાન્ય જે હોય એનો શું કરવાનો આપણે ગુણાકાર કરવાનો રહેશે, હવે આમાં સામાન્ય શું શું છે બંનેમાં તો તે જોવાનું, તો બે છે એ બેમાં સામાન્ય છે, ત્રણ પણ છે જ આમાં, એટલે બે અને ત્રણ, હવે બીજું કંઈ સામાન્ય છે નહીં, તો શું થશે બે ગુસા ગુસા બરાબર બે ગુણ્યા ત્રણ આમ થાય, તો બે તેરી શું થશે છ, તો માટે ગુસા શું મળશે છ, તો જવાબમાં અહીં લખવાનું છ, ત્યારબાદ બીજું છે લસા, બીજો દાખલો છે એમાં લસા કહ્યું છે, તેમાં સત્યાવીસ છત્રીસ ને ચોપન આમ છે, સત્યાવીસ છત્રીસ અને ચોપન, તો આ ત્રણે ત્રણ એક જ ઘડિયામાં આવે છે, સત્યાવીસ છત્રીસ ને ચોપન, તો નવના ઘડિયામાં આવે છે એટલે નવ તેરી સત્યાવીસ થાય, નવ ચોક છત્રીસ અને નવ છક ચોપન આમ થાય, હવે આ બંને છે એ બંને એક ઘડિયામાં આવે છે, તો બે બે ચાર અને બે તેરી છ આમ થશે, અને ત્રણના ત્રણ એમને રહેશે, હવે ત્રણ વડે કરીએ તો ત્રણ એકા ત્રણ ના બે ના બે એમને હવે થશે ત્રણ એકા ત્રણ, હવે શું કરવાનું છે બે એક જ રહ્યા તો બે ને બે વડે જ ભાગ લાવે એટલે બે એકા બે, તો એકના એક આમ એમને રહેશે, હવે શું આવ્યું તો કે નવ ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે આમ થશે, આમ થાય નવ ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે, એટલે કે નવ દુ અઢાર, અઢાર દુ છે એટલે અહીં નવ દુ અઢાર, અઢાર તેરી ચોપન અને ચોપન દુ શું થશે એકસો ને આઠ, એટલે લસા શું મળશે આ ત્રણે ત્રણનો તો કે એકસો ને આઠ, ત્યારબાદ ચોથો દાખલો છે કે દાખલા ગણો, એમાં પહેલું છે કે માઇનસ ચાર અને પ્લસ સાત, તેમાં શું કરવાનું તો માઇનસ ચાર છે તેને એમ જ રાખવાના અને પ્લસ સાત, હવે ઓછે વત્તે ઓછા થાય એટલે ચારમાંથી સાત કાઢીએ તો શું રહેશે ત્રણ, તો જવાબમાં પહેલામાં શું આવશે ત્રણ, ત્યારબાદ બીજો દાખલો જોઈએ તો બે માઇનસ માઇનસ સાત કહ્યું છે, તો શું કરવાનું બે માઇનસ ઓછે ઓછે વત્તા થાય એટલે પ્લસ થઈ જશે, એટલે બે વત્તા સાત, એટલે બે વત્તા સાત કરશે તો શું આવશે જવાબમાં નવ,
ત્યારબાદ ત્રીજો જોઈએ તો માઇનસ ત્રણ માઇનસ માઇનસ ત્રણ આવી રીતના છે. તો આગળના માઇનસ ત્રણ છે એમને એમ રાખીએ, અહીંયા ઓછા ત્રણ છે એ પ્લસ ત્રણ થઈ જશે, ઓછે વત્તે ઓછા માટે ત્રણમાંથી ત્રણ જશે તો શું થશે ઝીરો. ત્રીજામાં જવાબ આવશે ઝીરો. ચોથું છે તેત્રીસ માઇનસ માઇનસ પંદર, આમ છે તો તેત્રીસને આમ જ રાખીએ, ઓછે ઓછે વધતા એટલે પ્લસ પંદર થઈ જશે. હવે તેત્રીસમાં પંદર નાખીશું તો આન્સરમાં શું આવે અડતાલીસ આવે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, એમાં શું કહ્યું છે એકસો બાવીસ માઇનસ એકસો બાવીસ અને માઇનસ અઠાવન, આમ છે. હવે એકસો બાવીસ માઇનસ અને માઇનસ અઠાવન આમ થાય, ઓછે ઓછે વધતા એટલે એકસો બાવીસમાં શું કરવાનું છે અઠાવન છે તે નાખવાના છે. એટલે અઠાવન નાખશું એકસો બાવીસમાં એટલે જવાબમાં આવશે એકસો એંસી, પણ કેવા માઇનસ આવશે માઇનસ એકસો એંસી. તો પાંચમામાં તમારે આન્સરમાં આવશે માઇનસ એકસો એંસી. ત્યાર પછીનો પ્રશ્ન પાંચ છે કે માગ્યા મુજબ જવાબ ગણવાના છે. તો પહેલું છે એકસો પચાસ પાનાના એક પુસ્તકમાંથી રાજુએ બત્રીસ પાના વાંચ્યા, તો પ્રાચીએ તે જ પુસ્તકમાંથી બે પંચમાંશ ભાગના પાના વાંચ્યા છે તો કોણે કેટલા વધારે પાના વાંચ્યા કહેવાય. હવે કુલ પાના કેટલા હતા પુસ્તકના, કુલ પાના એકસો ને પચાસ હતા. રાજુએ કેટલા વાંચેલ છે, તો કે રાજુએ વાંચેલ, તમે નોંધતા જ જાજો, રાજુએ વાંચેલ પાના કેટલા બત્રીસ છે. હવે પ્રાચીએ તે પુસ્તકમાંથી, પ્રાચીએ વાંચેલ પાના આમ થાય, પ્રાચીએ વાંચેલ પાના. હવે એ જ પુસ્તકમાંથી એને કેટલા બે પંચમાંશ કર્યા હતા, તો શું કરવાનું એકસો પચાસ પાનાની કુલ પુસ્તક હતી, હવે એમાંથી એને બે પંચમાંશ વાંચેલ હતા તો આમ થાય. હવે છેદ ઉડાડીએ તો પાંચના અને એકસો પચાસના આપણે છેદ ઉડાડશું તો પાંચ તેરી પંદર ને ઝીરો એમને થાય અહીંની બાજુમાંથી, એટલે ત્રીસ આવ્યા. હવે શું કરવાનું ત્રીસ ગુણ્યા બે, એટલે ત્રીસ દુ કેટલા થશે સાઠ થાય. તો પ્રાચીએ કેટલા વાંચ્યા પાના સાઠ. હવે વધારે કેને વાંચ્યા, તો અહીં તમને રાજુએ બત્રીસ વાંચેલ છે અને પ્રાચીએ સાઠ વાંચેલ છે, તો એમને મેં ખબર પડી છે કે પ્રાચીએ વધારે વાંચેલ છે. તો પ્રાચીના શું આવે સાઠ માઇનસ બત્રીસ, પ્રાચીએ સાઠ વાંચેલ એટલે એને વધુ વાંચેલા હોય. હવે વધુ કેટલા વાંચ્યા એનું આપણે જોવાનું, તો આપણે શું લખીએ પ્રાચીએ વધુ વાંચ્યા હશે, કેટલા વાંચ્યા તો કે સાઠ માઇનસ બત્રીસ એમ થાય, અને સાઠમાંથી બત્રીસ કાઢીએ તો અઠ્યાવીસ. તો પ્રાચીએ અઠ્યાવીસ પાના વધુ વાંચ્યા હશે આમ લખી શકાય. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, એમાં શું કહ્યું છે કે એક વર્તુળાકાર પીઝાના રોટલાના આઠ એક સરખા ભાગ કર્યા, તો તેમાંથી પીઝાનો પાંચ અષ્ટાંશ ભાગ મેં ખાધો તો તેના કેટલા ટુકડા વધ્યા હશે એ જોવાનું. હવે પહેલાં તો વર્તુળાકાર પીઝાના કેટલા ભાગ છે, આઠ છે, તો શું લખવાનું વર્તુળાકાર પીઝાના આઠ સરખા
ભાગ છે એમ લખી શકાય, આઠ સરખા ભાગ છે. હવે એક ભાગ એટલે, એક ભાગ એટલે કયો થાય? તો કે એક ભાગ એટલે કુલ કેટલા? આઠ. તો એકના છેદમાં આઠ થાય, તો એક આઠ ભાગ થાય એક ભાગ એટલે. હવે એમાંથી એને પીઝાનો કેટલામાં ભાગ ખાધો? પાંચના છેદમાં આઠ એટલે પાંચ અષ્ટાંશ ભાગ ખાધો છે. તો હવે શું લખવાનું? તેમાંથી પીઝાના પાંચ અષ્ટાંશ, પાંચ અષ્ટાંશ ભાગ છે એણે ખાધો, એટલે કે મેં ખાધો, પાંચ અષ્ટાંશ ભાગ છે એ તેને ખાધો છે. એટલે લખવાનું કે તેમાંથી પીઝાના પાંચ અષ્ટાંશ ભાગ મેં ખાધો. હવે એના ખાધેલ ટુકડાની ગણતરી કરીએ. તો મેં ખાધેલ ટુકડા, મેં ખાધેલ ટુકડા બરાબર શું આવે? પાંચના છેદમાં આઠ, એણે પાંચના છેદમાં આઠ ખાધા હતા, ને કુલ કેટલા હતા? આઠ ભાગ હતા, તો આઠ આઠ ઉડી જાય, તો વધ્યું શું? પાંચ. તેણે કેટલા ટુકડા ખાધા હોય? પાંચ ટુકડા ખાધા હોય. હવે એણે ખાધા પાંચ ટુકડા, તો વધ્યા કેટલા હોય એ આપણે જોવાનું છે. તો હવે એની ગણતરી કરીએ આપણે. તો લખવાનું વધેલ, વધેલ ટુકડા બરાબર. હવે કુલ ટુકડા, આપણે કુલ ટુકડામાંથી વધે ખાધેલ ટુકડા બાદ કરવા પડે, એટલે કુલ ટુકડા માઇનસ ખાધેલ ટુકડા, આમ થાય. કુલ ટુકડા થશે અહીંયા આઠ, ખાધા કેટલા એણે? પાંચ કટ પીસ, એટલે આઠમાંથી પાંચ જાય તો ત્રણ. તેણે કેટલા વધ્યા હશે? ત્રણ. અથવા તો તમે આ રીતના પણ લખી શકો, ત્રણના છેદમાં આઠ, એટલે કુલ આઠ હતા એમાંથી ત્રણ વધેલ. આ રીતના થાય તમારો દાખલો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ત્રીજો પ્રશ્ન છે કે રાધાના ઘરેથી 15-12 કિલોમીટર દૂર બગીચો આવેલો છે. તો રાધા ઘરેથી 2/3 કિલોમીટર દૂર બગીચે જવાના રસ્તે વચ્ચે મીરાનું ઘર આવે છે. તો મીરાના ઘરેથી બગીચો કેટલો દૂર થાય છે તે આપણે શોધવાનું છે. હવે મીરાના ઘરેથી બગીચાનું અંતર શોધવાનું, ત્યાં શું લખવાનું? ત્યાં લખવાનું મીરાના ઘરેથી બગીચાનું અંતર. હવે કેટલું થાય? તો રાધાના ઘરેથી 15/12 હતું, 15/12. હવે અને મીરાના ઘરેથી કેટલું? 2/3. તો આ બંનેનો શું કરવાનું? બાદબાકી કરવાની. હવે શું કરવાનું? લસા લેવો પડશે. અહીંયા 12 છે પણ અહીંયા 3 છે, માટે લસા કેટલો લેવાનો? 12. તો અહીંયા લેવા લખવાનું લસા 12 લેતા, આમ થાય. હવે 15/12 છે એમને જ રહેશે માઇનસ, હવે 3 છે તો 4 વડે ગુણવા પડે તો જ 12 થાય. તો 3 × 4 = 12. હવે અહીંયા 4 વડે ગણ્યા 3 ને, તો 2 ને પણ 4 વડે ગુણવા પડે, એટલે 2 × 4 = 8. તો શું આવ્યું? 15/12 અને 8/12. હવે છેદ સરખા છે તો એક જ વાર લખીશું. તો એ લખવાનું 12. હવે 15/12 હતું ને 8/12 હતું, એટલે 15 - 8/12. હવે 15માંથી 8 કાઢીશું તો શું આવે? 7. તો 7/12. તો મીરાના ઘરેથી બગીચાનું અંતર કેટલું થતું હશે? 7/12 કિલોમીટર જેટલું અંતર છે તે થતું હશે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે
કે રાજાએ રૂપિયા 48.50નું કંપાસ બોક્સ અને રૂપિયા 62.75નું એક પુસ્તક ખરીદ્યું છે, તો તેણે કુલ કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો હશે તે ગણવાનું છે. હવે શું કરવાનું છે? એણે 48.50 હવે એણે 48.50 આનું શું ખરીદ્યું હતું? એણે કંપાસ બોક્સ ખરીદ્યો હતો. અહીંયા લખવાનું કંપાસ બોક્સ. આમ થશે હવે 62.75 એનું એણે શું ખરીદ્યું હતું? પુસ્તક ખરીદ્યું હતું. ત્યાં લખવાનું પુસ્તક. હવે શું કીધું હતું કે કેટલા રૂપિયાનો કુલ ખર્ચ, એટલે સરવારો થાય. તો અહીંયા લખવાનું હવે 0 વત્તા 5 એટલે 5, 5 ને 7 12, 12નો બગડો અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ આવશે, એ ખાસ ભૂલવાનું નહીં. એટલે 12નો બગડો વધી 1, 8 ને 1 9, 9 ને 2 11, 11નો એકડો વધી 1, 4 ને 1 5 અને 5 ને 6 11, તો 111.25. તો આપણે નીચે શું લખવાનું કે રાજાએ કુલ 111 રૂપિયા અને 25 પૈસાનો ખર્ચ કરેલ છે. આ રીતના લખી શકે. ત્યારબાદ બીજું છે, રૂબીના પાસે 18 મીટર અને 50 સેન્ટીમીટર લાંબુ કાપડ હતું, તેમાંથી તેણે પડદા બનાવવા 5.80 મીટર કાપડ કાપ્યું, તો તેની પાસે કુલ કેટલું કાપડ છે તે બાકી રહ્યું હશે? હવે શું કરવાનું? રૂબીના પાસે શું છે? 18 મીટર અને 50 સેમી. આમ લખાય 18 મીટર અને 50 સેમી. આમ છે. હવે એણે કાપી નાખ્યું, કાપ્યું એટલે બાદ બાકી થાય, તો એણે કેટલું કાપ્યું હતું? તો કે 5.80, એટલે 5.80. આમ થશે. હવે અહીંયા એક નીચે કઈ ન હોવાથી શું લખીશું? શૂન્ય. 0 માંથી 0 જશે તો 0, 5 માંથી 8 ન જાય માટે 10 કો લેશું એટલે 15, 15 માંથી 8 જશે તો શું થશે? 7 થાય. હવે અહીંયા 8 છે તો 1 ઓછો કરશું એટલે 7, 7 માંથી 5 જશે તો 2, અહીં સોરી 1 ના તો 1 જ રહેશે, 10 કો નથી માટે 1 ના છે તો 1 જ રાખવાના, એટલે 12.70 મીટર કાપડ છે તે બાકી રહ્યું હોય, એટલે કે 12 મીટર અને 70 સેન્ટીમીટર કાપડ છે તે બાકી રહ્યું હશે. ત્યારબાદ ત્રીજું છે કે બીના પાસે 4 કિલો અને 75 ગ્રામ ખાંડ હતી, તો તેની પાસે કેટલા કિલોગ્રામ ખાંડ હતી તેમ કહેવાય? તો આપણે એને દર્શાવવાનું છે, તો આ રીતના લખી શકાય 4 કિગ્રા અને 75 ગ્રામ. આમ થાય, એટલે 4.075 કિગ્રા થાય. આમ લખી શકાય. ત્યાર પછી પ્રશ્ન 7 છે કે માગ્યા મુજબ જવાબ આપવાનો છે. તો એમાં પહેલું શું કીધું છે કે એક લંબચોરસ પ્લોટની લંબાઈ 17 મીટર અને પહોળાઈ છે 14 મીટર છે, તો તેની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા 25 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થાય? હવે લંબચોરસ છે, લંબાઈ અને પહોળાઈ આપ્યું છે, તો અહીંયા શું લખવાનું? લંબચોરસનું ક્ષેત્રફળ થશે, તો લખવાનું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સોરી પરિમિતિ થશે, ક્ષેત્રફળ નહીં થાય. અહીં તમારે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આમ થાય. હવે 2, લંબાઈ એટલે કેટલી થશે? 17, પહોળાઈ થશે તમારી 14. હવે 2
17 અને 14 એટલે કેટલા થાય? 31. આ બંનેનો સરવાળો કરી દો અને 31 દૂ શું થશે? 62. તો કેટલું મળ્યું? 62 મીટર મળ્યું જવાબમાં. હવે એનો વાળ કરવાનો ખર્ચ શોધવાનો છે, તો હવે એ જોઈએ. તો 1 મીટર ના કેટલા છે? 25 રૂપિયા છે. તો અહીં લખી શકાય કે 1 મીટર વાળ કરવાનો ખર્ચ રૂપિયા કેટલો છે? 25. તો 62 મીટર વાળ કરવાનો ખર્ચ બરાબર શું કરવાનો? 62 ગુણ્યા 25 આમ થશે. હવે 62 અને 25નો શું કરવાનો છે? ગુણાકાર. તે બંનેનો ગુણાકાર કરશો એટલે જવાબમાં તમારે મળશે 1550, એટલે કે 1550. તો કેટલા રૂપિયાનો ખર્ચો થાય? 1550 રૂપિયાનો ખર્ચ છે તે થશે. ત્યારબાદ બીજું છે, 45 મીટર લંબાઈવાળા ચોરસ બગીચાનું ક્ષેત્રફળ છે તે શોધવાનું છે. હવે ચોરસ બગીચાનું ક્ષેત્રફળ કીધું છે તો અહીંયા લખવાનું, ચોરસ ચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ આમ થાય. લંબાઈ એટલે 45 મીટર એટલે 45 ગુણ્યા 45 થશે. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો એટલે જવાબમાં મળે 2025 મીટર વર્ગ. આ રીતના તમારે જવાબ છે તે મળશે. એ બંનેનો ગુણાકાર કરશો એટલે જવાબમાં મળશે 2025 મીટર વર્ગ. ત્યાર પછી 8મો પ્રશ્ન છે, એમાં શું કહ્યું છે? એક જમીનની લંબાઈ 5 મીટર અને પહોળાઈ છે 2.5 મીટર, તો તેમાં ફૂલ માટે 1 મીટર લંબાઈવાળા 5 ચોરસ ક્યારા બનાવ્યા છે? તો ફૂલના ક્યારા સિવાયની જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે લંબાઈ અને પહોળાઈ કીધી છે બરાબર, તો હવે ક્ષેત્ર લંબચોરસ જ હોય તો લંબચોરસનું શોધવું પડશે. તો અહીં લખવાનું કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી? 5, ગુણ્યા પહોળાઈ 2.5 મીટર છે એટલે 5 ગુણ્યા 2.5 કરવાના. હવે 5 ગુણ્યા 2.5 કરશો એટલે જવાબમાં તમને મળશે 12.5 મીટર વર્ગ. આ એનું ક્ષેત્રફળ મળેલું. હવે શું કરવાનું છે? તો કે જમીનમાં ફૂલ માટે 1 મીટર લંબાઈવાળા 1 મીટર લંબાઈવાળા ચોરસ ક્યારા બનાવ્યા છે આમ થશે. હવે તો ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો હવે ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ શોધીએ, તેથી ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ 1 આપેલી છે એટલે 1 ગુણ્યા 1 બરાબર 1 મીટર વર્ગ થશે. તો ક્યારાનું કેટલું મળ્યું? 1 મીટર વર્ગ. હવે
આ એક કિયારાનું છે, તો હવે પાંચ કિયારા આપેલા છે, પાંચ કિયારા છે એ બનાવવાના છે એમ કહ્યું છે. તો હવે પાંચ કિયારા બનાવ્યા છે તો શું લખવાનું? પાંચ કિયારા બનાવ્યા છે માટે એનું એકનું એક આવેલું હતું તો પાંચ ગુણ્યા એક થશે. તો પાંચ ગુણ્યા એક એટલે પાંચ જ થાય, પાંચ એકા પાંચ, તો પાંચ મીટર વર્ગ થશે. તો ક્યારાનું કેટલું થયું? પાંચ મીટર વર્ગ. અને લંબચોરસ જમીનનું હતું 12.5 મીટર વર્ગ, બરાબર. હવે ક્યારા સિવાયની જમીનનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે શોધીએ કે ક્યારા સિવાયની જમીનનું ક્ષેત્રફળ બરાબર આમ થાય. હવે જમીનનું કુલ ક્ષેત્રફળ શોધવું લખવું પડે તો જ આપણે ખબર પડે. અહીંયા લખવાનું કે જમીનનું કુલ ક્ષેત્રફળ માઇનસ કેટલું થશે? કુલ ક્યારા હમણાં આપણે શોધેલું માઇનસ કુલ ક્યારા આમ થશે. હવે જમીનનું કુલ ક્ષેત્રફળ કેટલું મળ્યું હતું? 12.5 મીટર વર્ગ મળ્યું હતું, પહેલે જ આપણે શોધેલું હતું. તો 12.5 મીટર, ને હમણાં આપણે ક્યારાનું શોધેલું? ઈ તો માઇનસ પાંચ. હવે 12.5 એમાંથી પાંચ કાઢશું તો જવાબમાં શું આવે? 7.5 મીટર વર્ગ. માટે જવાબમાં શું થશે? 7.5 મીટર વર્ગ. ત્યાર પછીનો બીજો દાખલો છે કે નીચે આપેલ બે આકૃતિ પૈકી કોની પરિમિતિ વધારે છે તે જોવાનું છે. તો હવે અહીંયા તમને આકૃતિ આપવામાં આવેલ છે, એમાં તમને માપ કયો છે? અહીંયા એક છે, અહીં એક છે, પણ તમને અહીંયા નીચેનું આ ઉપરને આપેલ બાનું આપેલ નથી, માટે અહીંયા એક લેવા પડે. બંને સાઈડ એક એક હોય એટલે અહીં પણ એક લેવો પડે. તો હવે કેટલું થાય છે? તો આપણે શું લખીએ? આકૃતિની કુલ પરિમિતિ બરાબર બધી બાજુઓના માપનો સરવારો. તો હવે સરવારો કરીએ આપણે, તો અહીં આ એક, ત્યારબાદ આ એક લેશું, ત્યારબાદ આ ત્રીજી વાર એક છે તે લેશું, ત્યારબાદ આ ચોથી વાર એક, ત્યારબાદ આ પાંચમી વાર એક, અને છેલ્લે ત્રણ. આમ થશે તો એક ને એક, બે ને એક, ત્રણ, ત્રણ ને એક, ચાર, ચાર ને એક, પાંચ, અને હજી બંને એક છે અહીંયા રહી ગયા છે, ફરીથી જ લઈએ છીએ. અહીં એક છે, અહીં એક લખવામાં આવશે. આમ થશે. હવે સરવારો કરીએ તો કેટલો થાય છે? તો ત્રણ, ત્રણ ને એક ચાર, ચાર ને એક પાંચ, પાંચ ને એક છ, છ ને એક સાત, સાત ને એક આઠ, આઠ ને એક નવ, અને નવ ને એક દસ. આમ થાય. કામની કુલ પરિમિતિ કેટલી થઈ? 10 સેમી થઈ. તો પહેલી આકૃતિની થશે 10. હવે બીજી આકૃતિની જોઈએ તો બીજી આકૃતિમાં પણ બે, બે ને એક ત્રણ, ત્રણ ને એક ચાર, ચાર ને બે છ, છ ને બે આઠ, ને આઠ ને ત્રણ 11. તો બીજી આકૃતિની કેટલી મળી? 11. હવે કેની વધારે છે? તો કે આકૃતિ બેની છે. તો લખવાનું આકૃતિ બેની વધારે છે. કેટલી વધારે છે? તો ની 10 મળેલી હતી, તાની 11. તો 11 - 10 બરાબર 1 થાય. તો 1 સેમી જેટલી વધારે છે. ત્યારબાદ હવે પ્રશ્ન તમને 9 કયો છે, એમાં શું છે કે માપપટ્ટી અને પરિકરની મદદથી નીચેની રચના કરવાની છે. તો એમાં પહેલો છે કે 9 સેમી લંબાઈનો રેખાખંડ દોરીને તેનો લંબ દ્વિભાજક દોરો. બીજું છે 60 અંશના ખૂણાની રચના કરો. અને ત્રીજું છે 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ દોરો. તો વિદ્યાર્થી મિત્રો,
આ હું તમને પ્રશ્ન છે તમને પ્રેક્ટિકલ છે તે સમજાવીશ, માટે નેક્સ્ટ વિડીયોમાં આ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 9 તે કરીશું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 છે, એમાં વિભાગ અમાં બહુકોણની આકૃતિ આપેલ છે, જ્યારે વિભાગ બમાં બહુકોણના નામ આપો, નામ આપ્યા છે અને વિભાગ અની આકૃતિ અને વિભાગ બમાં આપેલ નામ સાથે જોડવાની છે. તો જોડકા જોડવાના, એમાં પહેલી તમને આકૃતિ આપેલ છે એનું એ કઈ આકૃતિ છે, તો કે એ છે તમારે પંચકોણની છે, માટે પહેલી આકૃતિ છે એને પંચકોણ સાથે જ આપણે જોડીશું. તો અહીંયા વિભાગ બમાં એક નંબરમાં તમને પંચકોણ આપવામાં આવેલું છે, માટે પંચકોણ સાથે જોડવાની રહેશે. ત્યારબાદ બીજું છે, બીજી આકૃતિ છે એ ષટકોણની છે, માટે ષટકોણ સાથે જોડવાનું. ત્રીજી આકૃતિ છે એ તમારે અષ્ટકોણની છે, તો ત્રીજી આકૃતિને આપણે ક્યાં જોડીશું, અષ્ટકોણ સાથે જોડીશું. ત્યારબાદ ચોથી આકૃતિ છે તમારે એ સમલંબ ચતુષ્કોણની છે, એટલે ચોથી આકૃતિને આપણે સમલંબ ચતુષ્કોણ સાથે જોડીશું. ત્યારબાદ છેલ્લી આકૃતિ છે એ તમારે છે સમાંતર બાજુ ચતુષ્કોણની, એટલે છેલ્લી છે એને સમાંતર બાજુ ચતુષ્કોણ સાથે જોડીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે ગણિત વિષયનું પેપર સોલ્યુશન, સામાયિક મૂલ્યાંકન કસોટીનું પેપર હતું સોલ્યુશન, તે પૂર્ણ થાય છે. થેન્ક યુ.